આભૂષણોના ભરાવદાર સેટમાં નાકમાં કે કાનમાં પહેરવાની એકાદી સોનાની સળીનું તે વળી શું મહત્વ અને મોટા ઊભા કચરાનો જથ્થો ઝપાટામાં ખસેડતા એક ઝાડુમાં રહેલી નાનકડી સળીનું તે કાંઈ મહત્વ ખરું સોનાની સળી ગુમ થઈ જાય તો શોધાશોધ થાય પણ પેલી નાની એવી ઝાડુ સાવરણાની સળી ખરી પડે તો કંઈ ચિંતા ખરી આજના પાંચમા ધોરણના વિદ્યાર્થીની પેન્સિલ ખોવાઈ જાય તો તે ઉધાવા ન કરે પણ ગાંધીજીની ટચુકડી વર્ષોથી વપરાતી પેન્સિલ ગુમ થઈ જાય તો ગાંધીજી ઉથલપાથલ કરાવે તે નક્કી જ આખી પેન્સિલનું જેટલું મહત્વ પેલા વિદ્યાર્થીને નથી તેથી અદકેરું મહત્વ ગાંધીજીને મન ટુકડા પેન્સિલનું છે પણ તેથી તો મોહનદાસ ગાંધી મહાત્મા બન્યા છે સ્વરાજ આશ્રમ બારડોલીના જન્મથી માંડીને છેક સત્યોતેર વર્ષ સુધી એક જીવ બની આશ્રમની પૂરા દિલથી માવજત કરનાર ઉછેરનાર વિકસાવનાર અને તેને ગુંજતો રાખનાર ઉત્તમચંદ દીપચંદ શાહ આ તેજસ્વી વિદ્યાર્થી યુવાનીમાં વિલ્સન કોલેજ છોડી ગાંધીજીની વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયો બાપની ઈચ્છા તો દીકરાને સોલિસિટર બનાવવાની હતી પણ ઉત્તમચંદે ગાંધીની કંઠી બાંધી ગાંધીના રવાડે ચડી જવાની સજા તરીકે વડીલો પારજીત મિલકતમાંથી બાકાત રાખવામાં આવેલા ઉત્તમચંદ શાહ સોમા વર્ષે વિદાય થયા અને તેમાંથી સત્યોતેર વર્ષ સ્વરાજ આશ્રમ બારડોલીમાં જ શ્વસ્યા સરદાર વલ્લભભાઈ પટેલનો પડછાયો બનીને જીવનાર ઉત્તમચંદ દાદાએ સરદારને વચન આપેલું કે તમારા ગયા પછી પચાસ વર્ષ સુધી હું આશ્રમ સાચવીશ સરદાર સાહેબની વિદાય પછી બરાબર પચાસમાં વર્ષે દાદાએ જીવન લીલા સંકેલી લીધી આ વિરલ કાર્યકરની દીકરી નિરંજનાની ડૉક્ટર દીકરી પ્રજ્ઞા દાદાજીની સાથે મોટી થઈ એકવાર ડોક્ટર પ્રજ્ઞા અને તેની દોસ્ત ડોક્ટર રામીબેન શુભ પ્રસંગે જવાનું હોવાથી ઘરેણા પહેરી શણગાર સજીને નીકળ્યા આશ્રમના પ્રહરી દાદાજી ઘરને હિંચકે બેઠેલા તેમની નજર આ બંને પહેરેલા ઘરેણાં પર ગઈ બંનેને પાસે બોલાવી કહ્યું આ બધી વસ્તુ પહેરવાની શી જરૂર આવું આપણને જરાય ન શોભે મનુષ્ય કેવા કર્મ કરે છે એના પરથી એનું જીવન શોભે છે નહીં કે ઘરેણાંથી બધાએ આત્મબળ કેળવવા જેવું છે સોનાની સળી શોભા નથી આત્મબળ આપણી શોભા છે શુભ પ્રસંગમાં જવાનું તો બાજુએ રહી ગયું પણ ડોક્ટર રામીબેન અને ડોક્ટર પ્રજ્ઞાબેન ઘરેણા કાઢી ડાયા થઈને બેસી ગયા આ જ ઉત્તમચંદભાઈ માટે સફાઈ એ શોખનો વિષય આશ્રમમાં ઊભા ઝાડુથી તેમના ઘર સામેનું મેદાન વાળતા રોજ એમને સૌ ભાળે એક દિવસ તેમની સાથે સફાઈ કરતાં જ્યોતિબેનના ઝાડુમાંથી એક સળી નીકળી ગઈ ઉત્તમચંદભાઈની નજર ગઈ તેમણે જોયું કે જ્યોતિબેને ઝાડુની એ સળી નાખી દીધી તેઓ તરત જ બોલ્યા જ્યોતિ બેન આ સળી લઈ લે તરત જ્યોતિબેને સળી લઈ લીધી ફાઈ પૂરી થયા પછી એ સળીને બિરદાવતા ઉત્તમચંદભાઈએ જ્યોતિબેનને કહ્યું આ સળીએ શું કામ કર્યું છે એની તમને ખબર છે એણે સોનાની કિંમત કરતાં ઘણું મહાન કામ કર્યું છે એ ઘસાઈ ગઈ ત્યાં સુધી એને સ્વચ્છતા જાળવવાનું ને લોકોને આરોગ્ય બક્ષવાનું ઉત્તમ કામ કર્યું છે તેથી તેને સાચવીને ફરી ઝાડુમાં બાંધી દેવી જોઈએ આ ઉત્તમચંદ શાહ જેવા સરદાર સેવક અને ગાંધી ભક્ત ઝાડુની સળીને સોનાની સળીની પાયરીએ પહોંચાડવાનું ઉત્તમ કામ કરી શકે સળી સોનાની હોય કે ઝાડુની ચપટીક ધૂળનો ખપ પડી શકે તે સત્ય આજે સમજાવવું અઘરું છે યુઝ એન્ડ થ્રોના કલ્ચરમાં લાગણી પણ ક્યારે વાપરીને ફેંકી દેવાશે તે કહી ના શકાય સાધ્ય માટે ક્લેરિટી સાધકને ઉત્તંગ શિખરે બેસાડતી હોય છે